વાત જૂનાગઢના મહાશિવરાત્રિના મેળાની તો 5 દિવસ ચાલનારા મેળામાં લાખો લોકો ઉમટી રહ્યા છે. 5 દિવસ ચાલનારા આ મેળામાં લોકોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. ગુજરાતના ગિરનારમાં દર વર્ષે શિવરાત્રિના પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે હવે શિવરાત્રિના પર્વમાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગિરનારમાં ભવનાથ મહાદેવના મંદિરના સાનિધ્યમાં આ પર્વની ઉજવણી કરાય છે. જૂનાગઢમાં આ પર્વની ઉજવણી 5 દિવસ સુધી હર્ષોલ્લાસથી કરવામાં આવે છે ત્યારે જૂનાગઢમાં આ પર્વની ઉજવણી શરૂ થઈ ચૂકી છે. એવી ઈચ્છા હતી કે કાયમી ધોરણે અહીંયા આશ્રમનું સ્થાપન થાય અને આ ગુરુ ગોરખનાથ આશ્રમમાં સેવાની ધૂણી જાગતી રહે, અહીંયા ભજન સંતો દ્વારા થતું રહે, ભક્તિ માર્ગો દ્વારા કલ્યાણના માર્ગની વ્યવસ્થા આપણા સૌની થતી રહે, લોકોને સારા સંસ્કાર મળે એવા હેતુથી ત્રિલોકનાથ બાપુએ 5 દિવસનું જે અંતક્ષેત્ર હતું અમારું એમાં એમણે કાયમી નિવાસસ્થાન કર્યો અને ત્રિલોકનાથ બાપુએ આજથી 60-70 વર્ષ પહેલાં આ ગુરુ ગોરખનાથ આશ્રમનો પાયો નાખી આ ઉતારાને આશ્રમ બનાવી અહીંયા આવનાર સાધુ સંતોની સેવામાં સવિશેષ પ્રકારે વિકાસ કર્યો. ગિરનાર ધાર્મિક રીતે મહત્વ ધરાવતી અને ઉત્સવ પ્રિય લોકોની ભૂમિ છે. પરંપરાગત ધાર્મિક ઉત્સવોમાં સૌથી વધારે ઉત્સવો ભગવાન શિવજીના ઉજવાય છે. આ દરમિયાન નાગા બાવાઓ આકર્ષણનું કેન્દ્ર બને છે. નાગા બાવાઓ અખાડાની પૂજા કરી અર્ચના કરે છે. આ દરમિયાન ભગવાન દત્તાત્રેયની મૂર્તિને શણગારી ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે. ત્યારબાદ નાગા બાવાઓ મધ્યરાત્રિએ મંદિર પહોંચી કુંડ સ્નાન કરે છે. આ ઉત્સવમાં શ્રદ્ધાળુઓ સંગીત, નૃત્ય અને પ્રાર્થના સાથે રાતભર પૂજા અર્ચના કરે છે. ગુરુ મહારાજ કી કૃપા હૈ. क्या आपको कोई कांटा चुभता है कि नहीं चुभता है? ये हमारा दुर्लभ का गद्दा है, दुर्लभ का गद्दा है, फूलों का गद्दा है, हमारा कोई कांटा नहीं है. આ મેળામાં દેશભરમાંથી લાખો લોકો આવે છે, જેના ભાગરૂપે તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓ માટે પીવાનું પાણી, શૌચાલય તેમજ આરોગ્ય સહિતની પ્રાથમિક જરૂરિયાત સુવિધાને ગોઠવવામાં આવી છે. ઉપરાંત તંત્ર દ્વારા સંતો માટે વિવિધ પ્રકારની સુવિધાઓ પણ ગોઠવવામાં આવી છે. જ્યારે આ મેળામાં સુરક્ષા, કાયદો વ્યવસ્થા અને ટ્રાફિક નિયમન માટે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાશે. બિપિન પંડ્યા, VTV ન્યૂઝ, જૂનાગઢ.